सामाजिक क्षेत्र कार्यरत सूरतनी अपमृत्यु निवारण संस्था अनिश ग्रुप द्वारा बेटी पढ़ाओ संतुलन बनाओनो संदेशो लोको सुधी पहोंचे ते हेतु सर जयेशभाई जोरदार मूवी लोकोने बतावानो आयोजन करायो हतु, जेमा शहरीजनों मोटी संख्या में उमटिया हता, तेमज तेमणे बेटी बचाओ बेटी पढ़ाओ अंगेना संकल्प पण लीधा हता। अपमृत्यु निवारण संस्था अवारनवार शहर में बेटी पढ़ाओ संतुलन बनाओ अभियान चलावामां आवी रह्यो छे, जे अंतर्गत अनेकविध कार्यक्रमों आपीने समाज में जागृति लावानुं काम करवामां आवी रह्यो छे। अनिश फाउंडेशन द्वारा शहर में अलग अलग रीते नुक्कड़ नाटक थी लई वॉल पेइंटिंग सहित कार्यक्रम करी बेटी बचाओना संदेशा साथे घणा ग्रुप आयोजन कराय छे। त्यारे हालमां आज रिलीज थयेल मूवी जयेशभाई जोरदारमां पण बेटीए पण आपणो अंश अने वंश छे एवो संदेशो आप्यो छे। लोको सुधी आ मेसेज पहोंचे तेवा उद्देश्य साथे अनिश ग्रुप द्वारा आ मूवी शहેરના ડોક્ટર્સ, લોયર્સ, પોલીસ ડિપાર્ટમેન્ટ મળી કુલ 750 જેટલા લોકોએ એક સાથે આ મૂવી જોયું હતું અને મૂવીના અંતમાં થિયેટરમાં હાજર સૌ કોઈએ દીકરીઓને વેલકમ કરવા સજ્જ રહીએ તેવો સંકલ્પ કર્યો હતો। સમાજમાં દીકરીઓના જન્મદરમાં થયેલા ઘટાડાને કારણે દીકરા દીકરીઓના સંતુલનમાં મોટો ફરક પડી રહ્યો છે। આવા સંજોગોમાં બેટી બચાવો બેટી પઢાઓના સંદેશા આપવા સાથે અનિશ સંસ્થાના પ્રમુખ ગીતાબેન શ્રોફ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હું ગીતા શ્રોફ, અનિશ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થાની પ્રેસિડેન્ટ, તેઓ ભાવનાબેન મુકાતીવાલા, અનિશ અપમૃત્યુ સંસ્થા નિવારણના જોઈન્ટ સેક્રેટરી અને આ પ્રોગ્રામના કોઓર્ડિનેટર। અમારો આજનો જે કાર્યક્રમ છે તે બેટિયા બઢાઓ સંતુલન બનાવો જે અમારી મૂવમેન્ટ છે, તે મૂવમેન્ટને અમે અલગ અલગ રીતે જાગૃતિ લાવવા માટે સુરત શહેરમાં કાર્યરત રહ્યા છીએ, જેમાં અમે નુક્કડ નાટકથી લઈ અને વોલ પેઇન્ટિંગ પણ કરાવ્યું છે। આજે અમે અહીંયા જયેશભાઈ જોરદાર મૂવી બતાવી રહ્યા છીએ। અમે એ વિષયને લઈને જ આગળ વધીએ છીએ કે દીકરીઓને જન્મવા દો અને દીકરી એ આપણો અંશ છે અને એ પણ આપણો વંશ છે, અને એ વિષય આ પિક્ચર ભલે કોમેડી છે પણ મેસેજ તો એ જ મળે છે, અને તેથી અમે સુરત શહેરમાં આ તમામ સ્ટેક હોલ્ડર્સ એટલે કે ડૉક્ટર્સ છે, લોયર્સ છે, જજીસ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, સામાન્ય નાગરિક છે કે એનજીઓ છે, એવા તમામ સ્ટેક હોલ્ડર્સને અહીંયા એકઠા કર્યા છે અને ટોટલ 750 લોકોની સાથે અમે આ મૂવી આજે માણશું અને બધા સંકલ્પ લઈશું કે આપણે સુરત શહેરને દીકરીઓને વેલકમ કરવા માટે તૈયાર કરીએ અને સુસજ્જ કરીએ, કારણ કે સુરતમાં કમનસીબે દીકરીઓનું જનસંખ્યા એટલે કે જન્મદર ખૂબ ઘટતો જાય છે અને એ સૌથી લોએસ્ટ ગુજરાતમાં છે, એટલે હવે સુરતમાં આપણે સંકલ્પ કરીશું કે દીકરીઓને જન્મવા દઈએ।